नमस्कार, हूँ सुरेश पटेल, पायनियर प्राइमरी स्कूल पाटण। धोरण 5, विषय पर्यावरण, प्रकरण नंबर 5, बीज बीज अने बीज। आ प्रकरण में जयरे आप अभ्यास करवाना छे तो सौ प्रथम अपने बीज विषय माहिती मेळवी। तो बीज एटले तो आप सब जाए कि कोईपण अनाज कठोर के कोईपण वनस्पति फल એને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ। વનસ્પતિના મુખ્યત્વે આમ જોવો તો 5 ભાગો છે, મૂળ, પ્રકાર, પર્ણ, પુષ્પ અને ફળ। તો આ 5 ભાગોમાં જે ફળ છે એ ફળની અંદરથી આપણને બીજ પ્રાપ્ત થાય છે। તો આપણે ઘણા બધા પ્રકારના વનસ્પતિઓ આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ। તો આ વનસ્પતિઓ ક્યાંથી ઉગી, કેવી રીતે ઉગી, એને ઉગવા માટે કેવું વાતાવરણ જરૂરી છે, એની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાના છીએ। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બીજ વાવવા તેમાંથી અંકુર ફૂટી અને રોપો બને છે। આની માહિતી તમને વધારે પડતી ખ્યાલ હશે કે તમારા ઘરે પણ તમારા મમ્મી જ્યારે ફળંગાવેલા કઠોળ તમને ખાવા માટે આપે છે તો એ કઠોળને રાતના પલાળી અને એને ભીના કપડામાં લપેટીને મૂકી દે છે। સવારના તમે જુઓ તો એ કઠોળની અંદરથી ફણગો ફૂટેલો હોય છે, તે ફણગો જે ફૂટ્યા હોય છે એટલે કે અંકુર જે ફૂટે છે એ ત્યારબાદ એ બીજ જે જમીનમાં જો વાવવામાં આવે તો એમાંથી રોપો બને છે અને તેની વૃદ્ધિ થતાં તે છોડ કે વૃક્ષ બને છે, મોટો છોડ બને અથવા તો વૃક્ષ બને। તો આપણી આજુબાજુ પણ ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે। તો વનસ્પતિઓના જો આપણે પ્રકારની વાત કરીએ તો આપણી બાજુ એક તો છોડ જોવા મળે કે જેની હાઈટ આપણા કરતાં નાની હોય, બીજા ક્ષુદ જોવા મળે જેની હાઈટ આપણા સરેરાશ હોય છે, બીજા નંબરમાં છે વૃક્ષ જેની હાઈટ એટલે કે ઊંચાઈ આપણા કરતાં ખૂબ ઊંચી હોય છે। આ સિવાય કેટલીક જમીન ઉપર પથરાયેલી વનસ્પતિ અને કેટલાક વેલા પણ આપણને જોવા મળે છે। ત્યારબાદ જો આપણે આગળ ચર્ચા કરીએ તો બીજને ઉગવા માટે પ્રમાણસર હવા, પાણી અને ગરમી એટલે કે સૂર્યપ્રકાશ જરૂરી છે। જો બીજનો સંપૂર્ણપણે વિકાસ થવા દેવો હોય તો એના માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશ આ ઘટકો એના માટે ખૂબ જરૂરી છે। હવે આપણે જાણીએ કે હવા, પાણી અને ગરમી જો બીજને પૂરતા પ્રમાણમાં ન મળે તો શું થાય, તો એની ચર્ચા આપણે કરીએ તો એ વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજીએ। તો સૌ પ્રથમ સાધન સામગ્રીની વાત કરીએ તો પ્રયોગ લખી દઈએ કે બીજને ઉગવા માટે પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશને તો પ્રયોગ છે કે બીજને ઉગવા માટે પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂરિયાત પડે છે। તો આ પ્રયોગને આપણે સાબિત કરીએ તો સૌ પ્રથમ તો એના માટે જે સાધનોની આપણને જરૂરિયાત છે તો સાધનો વિશેની માહિતી મેળવીએ તો 3 કાચના બીકર, 2 કાપડ, 3 ફૂટ પટ્ટી અને બીજ। હવે આટલી વસ્તુની આપણને જરૂરિયાત રહેશે તો આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આકૃતિ નંબર 1, આકૃતિ નંબર 2 અને આકૃતિ નંબર 3। તો સૌ પ્રથમ હું એક આકૃતિ દોરું છું, આ 3 બીકર આપણે બનાવીએ છીએ સૌ પ્રથમ,
सौ प्रथम अपनी पास त्रण काठना बीकर है। तो काठना बीकर अंदर सौ प्रथम अपने फूटपट्टी तो फूटपट्टी ऊपर बीज ने अपने वीटाड़ना है, कि बीज ने सुकड़ा कापड़ी अंदर वीटी और आने फूटपट्टी पर बांधवाना है। तो आप फूटपट्टी रचना करी तो त्रणेय अंदर फूटपट्टी आवशे। तो सौ प्रथम जे छे एनी अंदर आपणे बीजने आ रीते सुतराव कापड़नी अंदर वीटी अने एनी अंदर मूकवाना छे। बीजा बीकरनी अंदर पण आपणे एवी ने एवी फूटपट्टी मूकी। એની અંદર પણ આપણે બીજને બાંધ્યા છે ફૂટપટ્ટી ઉપર, ત્રીજા બીકરની અંદર પણ ફૂટપટ્ટી મૂકી અને એની ઉપર પણ આપણે બીજને બાંધી છે। તો ફૂટપટ્ટીની ઉપર બીજને આપણે પ્રમાણસર બાંધેલા છે। હવે જે પ્રથમ બીકર છે એ પ્રથમ બીકરની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખવાની નથી, માત્ર એને ખુલ્લું રાખવાનું છે, એટલે કે ખાલી રાખવાનું છે। બીજા બીકરની અંદર સંપૂર્ણપણે પાણી ભરી દો। પાણી એ રીતે ભરવાનું છે કે જેથી ફૂટપટ્ટી ઉપરના જે બીજ છે એ પાણીની અંદર ડૂબેલા રહે। અને ત્રીજા નંબરની આકૃતિમાં પાણી એટલે સુધી ભરવાનું છે કે બીજ અડધા ડૂબેલા રહે અને અડધા બીજ બહાર રહે। હવે ત્રણેયને આપણે અવલોકન દ્વારા જોઈએ તો સૌ પ્રથમ જે પ્રથમ આકૃતિ છે એની અંદર બીકરની અંદર આપણે બીજ મૂકેલા છે, તો પ્રથમ આકૃતિની અંદર બીજને કયા ઘટકો મળે છે? આ ત્રણમાંથી પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ, એમાંથી કયા ઘટકો મળે છે? એક તો હવા મળે છે અને બીજું સૂર્યપ્રકાશ મળે છે। એને પાણી મળતું નથી। હવે હવા, પાણી અને સૂર્યપ્રકાશ જો મળતા હશે ત્રણે ત્રણ તો જ બીજનો વિકાસ થશે, પણ આને હવા અને સૂર્યપ્રકાશ મળે છે એટલે આ બીજનો વિકાસ થશે નહીં, એટલે જે આમાંથી અંકુરણ ફૂટશે નહીં। બીજા નંબરની આકૃતિમાં તમે જુઓ તો બીજા નંબરની આકૃતિમાં બીજ સંપૂર્ણપણે પાણીની અંદર ડૂબેલા છે, એટલા માટે એને પાણી અને સૂર્યપ્રકાશ મળે છે। પાણીની અંદર છે એટલે પાણી મળે છે અને સૂર્યપ્રકાશ મળે છે, એને હવા મળતી નથી। પણ ત્રીજા નંબરની આકૃતિમાં તમે જોવો તો આ સુતરાઉ કાપડનો જે ટુકડો છે એટલે કે બીજ અડધા પાણીમાં ડૂબેલા છે અને અડધા બહાર છે, તો આ બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય ઘટકો મળે છે। તો હવે તમે કહી શકશો કે કયા બીકરમાંના બીજ ઉગીને બહાર આવશે? તો આપણે પ્રથમ જે બીકર હતું એની અંદર હવા અને સૂર્યપ્રકાશ મળે છે, પાણી મળતું નથી, બીજાની અંદર પાણી અને સૂર્યપ્રકાશ મળે છે, હવા મળતી નથી, પણ ત્રીજા બીકરની અંદર હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય ઘટકો મળે છે, તેથી આકૃતિ નંબર ત્રણમાં જે બીજ છે એ ઉગીને એટલે કે એ બીજનો અંકુરણ ફૂટી અને વિકાસ થશે, તો ત્રીજા નંબરની આકૃતિના બીજ ઉગવા માટે સક્ષમ બનશે। તો જે બીજને પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય ઘટકો મળતા હોય તેવા બીજને તેવા બીજ જ ઉગવાને પાત્ર બને છે। એટલા માટે આપણે કહી શકીએ કે બીજને ઉગવા માટે પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે। ત્યારબાદ જો આપણે આગળની વાત કરીએ તો વાતાવરણમાં તાપમાન અને ભેજના પ્રમાણના આધારે બીજનું અંકુરણ થાય છે, કે જે પ્રકારની આબોહવા હોય, જે પ્રકારનો ભેજ હોય એ પ્રકારના બીજ એ જગ્યાએ વાવવા જોઈએ। હવે કોઈ બીજ એવા છે કે જેને ઠંડીનું વાતાવરણ જોઈએ છે અને તમે એને ગરમ પ્રદેશમાં વાવો તો એ બીજનું અંકુરણ નહીં ફૂટે, તો એ બીજ ઉગવા લાયક નહીં બને। તો આપણે જે પ્રમાણેનું વાતાવરણ છે અને વાતાવરણમાં જે પ્રમાણેનો ભેજ છે એ પ્રમાણે બીજનું વાવેતર કરવું જોઈએ।
આગળ જોઈએ તો છોડના વિકાસ માટે હવા, પાણી અને જમીન જરૂરી છે. તેના વગર બીજનો વિકાસ થતો નથી. જમીનની સાથે સાથે સૂર્યપ્રકાશ એ પણ એના માટે જરૂરી છે. જો જમીન હશે તો જ તમે બીજ વાવી શકશો. જમીન નહીં હોય તો બીજ કેવી રીતે વાવશો? તો બીજને ઉગવા માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જમીનની આવશ્યકતા રહેલી છે. તો આપણે આ પ્રકરણ 5ની અંદર બીજ, બીજ અને બીજની અંદર આપણે જે વાત કરી કે સામાન્ય રીતે બીજ વાવવાથી તેમાંથી અંકુર ફૂટી અને રોપો બને છે, ત્યારબાદ એમાંથી છોડ કે વૃક્ષ બને છે. બીજને ઉગવા માટે પ્રમાણસર પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને ગરમી જરૂરી છે, તે આપણે એક પ્રયોગ દ્વારા સાબિત કર્યું. ત્રીજા, વાતાવરણમાં તાપમાન અને ભેજના પ્રમાણના આધારે બીજનું અંકુરણ થાય છે અને છોડના વિકાસ માટે હવા, પાણી, જમીન અને સૂર્યપ્રકાશ જો આ ઘટકો હોય તો જ બીજનો વિકાસ થઈ શકે છે. તો સૌ પ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગિતા થઈ શકે.